નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત સરકારની જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય ગવર્મેન્ટ નોકરી માટે, તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. સાથે જે પોતાના નોલેજમાં ઇમ્પ્રુવમેન્ટ અને સામાન્ય જ્ઞાનની જાણકારી પ્રાપ્ત કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે અમદાવાદના તથ્યો અને ખાસ કરીને ક્લાસ 3ની એક્ઝામ જે વિદ્યાર્થી મિત્રો આપતા હોય તેમાં વન લાઇનર ક્વેશ્ચનવાળા હોય અને પોલીસ ઇન્સ્પેક્ટર અને જીપીએસસી ક્લાસ 1-2 માટે આ દરેકે દરેક એક્ઝામમાં કામ લાગશે. અને જે આગલી એક્ઝામમાં પૂછાયેલા છે તેવા એક્ઝામને ધ્યાનમાં રાખીને અમદાવાદના તથ્યો તમને જણાવવામાં આવશે. મિત્રો, હવે શરૂ કરીએ. મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ પર ગુજરાત સરકાર, ભારત સરકાર, દરેક ગવર્મેન્ટ એક્ઝામનું તમને માર્ગદર્શન આપવામાં આવશે. પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ પરીક્ષાની. હવે મિત્રો, શરૂ કરીએ. મિત્રો, પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત જરૂર જણાવી દઈએ, તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમે હંમેશા યાદ રાખજો કે તમારે દિવસમાં 1-2 વખત તો તમારે મુસીબત આવવાની જ છે. એટલે મુસીબત માટે તમે પહેલેથી તૈયાર રહેજો. મુસીબત કેમની હોય, તમારા ઘરના કોઈક વડીલ હોય તે પણ તમારું ડિમોટિવેશન કરે, તમારો મિત્ર હોય, તો મિત્રો તમે સાવધાન રહેજો. અને જે વિદ્યાર્થી મિત્રો ગરીબ છે, એવું લાગે છે કે સર અમારી પાસે પૈસા નથી અને મારા કાકાના છોકરા કે મારા માસીના છોકરા કે મારા ગામના છોકરાઓ કેટલા પૈસાવાળા છે, વગર મહેનતે લોકો પાસે કેટલી જમીન છે, તો મિત્રો તેમને એક વાત કહી દઈએ કે જે લોકો પાસે ગમે તેટલું હોય, મિત્રો કૂતરો હોય અને તેને સોનાનો હાર પહેરાવવામાં આવે તો કોઈ તેની ઇજ્જત વધતી નથી. તમે એક વખત ગવર્મેન્ટ નોકરી પ્રાપ્ત કરી લો, તમે તમારી જે ઇજ્જત હશે એ તમને મળી જશે. સમજદાર માણસ આટલી વાત પરથી સમજી જાય. મિત્રો, આ વાત હંમેશા યાદ રાખજો, તમારી પાસે આજે કશું જ નથી પણ મહેનત કરીને તમે સિંહ બનશો, કારણ કે આ ચેનલનો જે લોગો છે એ પણ સિંહ જ છે. મિત્રો, હવે શરૂ કરીએ અમદાવાદના તથ્યો વિશે. મિત્રો, આ વાત હંમેશા યાદ રાખજો, જે વિદ્યાર્થી મિત્રો ડિમોટિવેશન થઈ જાય છે તે કહે છે કે સર અમે તો ઘણા સમયથી એક્ઝામની તૈયારી કરીએ છીએ, અમારા કાકાના છોકરાઓ આજે બાઇક ફેરવે છે, સારું સારી કંપનીનું બાઇક લાવે છે, હવે અમે શું કરીએ. તો મિત્રો, તમે કંઈક બની જાઓ પછી તમે સિંહ છો, તમારે કંઈ હાર પહેરાવવાની જરૂર નથી, તમને તો લોકો આવીને પહેરાવશે, આવો સાહેબ કરીને બોલાવશે. અને તે જ વખતે અમને પણ આનંદ થશે કે આજે સિંહવાળી ચેનલને જોતા હતા અને આજે તે પોતે અધિકારી બની ગયા. અને જંગલમાં પણ અધિકારી તો સિંહ જ હોય છે મિત્રો, રાજા હોય છે રાજા. હવે વાત કરીએ મિત્રો અમદાવાદના તથ્યો. મિત્રો, ક્લાસ 3ની એક્ઝામ અને જીપીએસસી ક્લાસ 1-2 દરેક એક્ઝામમાં ઉપયોગી થશે, ધ્યાનથી સાંભળજો, તમારે દરેક દરેક તથ્યો સાંભળવાના છે. મિત્રો, પહેલાં વાત કરીએ અમદાવાદ. તો મિત્રો, મુખ્ય મથક અમદાવાદનું અમદાવાદ જ છે. તાલુકાની સંખ્યા 10 છે, યાદ રાખજો મિત્રો. વન લાઇનર ક્વેશ્ચન પૂછાય, તાલુકાની સંખ્યા 10 છે. દસક્રોઈ, દેત્રોજ, માંડલ, વિરમગામ, સાણંદ, પાવડા, દોડકા, ધંધુકા, ધોલેરા. મિત્રો, 10 તાલુકા છે. અમદાવાદમાં સિટી કઈ છે? તો અમદાવાદમાં અમદાવાદ જ સિટી છે. વિસ્તાર કેટલો છે? 7170 ચોરસ કિમી. વસ્તી કેટલી છે? 2001ની પ્રમાણે 72,14,225. 2001 પ્રમાણે સાક્ષરતા દર કેટલો છે? 85.31%. પુરુષ સાક્ષરતા 92.44%. સ્ત્રી સાક્ષરતા 80.29%. લિંગ પ્રમાણ 904. વસ્તી ગીચતા 890. શિશુ લિંગ પ્રમાણ 857. ગામડાની સંખ્યા 488. ઉદ્યોગ ઇજનેરી સુતરાઉ કાપડ. મિત્રો, અમદાવાદને પહેલાં માન્ચેસ્ટર પણ કહેવામાં આવતું હતું ભારતનું, તો સુતરાઉ કાપડ. દવાઓ, મિત્રો અમદાવાદમાં દવાઓ પણ ફાર્માની કંપની ઘણી છે, રસાયણોની કંપની પણ ઘણી છે. હોજિયરી, ઇલેક્ટ્રોનિક્સ. પાક, ઘઉં, કપાસ, બાજરી, ડાંગર, એરંડા, જામફળ, બટાકા, જીરું, જુવાર. નદી કઈ કઈ મિત્રો છે અમદાવાદમાં? તો પહેલું સાબરમતી, કોઈ પણ વ્યક્તિને તો ખબર જ હોય, 5 વર્ષનું બાળક હોય તેને પણ ખબર છે સાબરમતી. પણ બીજી કઈ યાદ રાખ્યા જેવી છે? મેશ્વા, ખારી, ભોગાવો, સુખાદર. બંદર કયું કયું છે મિત્રો અમદાવાદમાં? વિઠ્ઠલ બંદર, ધોલેરા,
ધોલેરામાં એક કંઈક તથ્ય છે તે તમે કોમેન્ટ કરીને જણાવજો. ધોલેરા માટે શું ફેમસ છે હાલમાં? અમદાવાદમાં મથક, હવાઈ મથક કયું છે? હવાઈ મથક અમદાવાદ નામ શું છે તે પણ જણાવજો. જોવાલાયક સ્થળ અમદાવાદ સિટીમાં. મિત્રો, આ જેટલા તથ્યો યાદ રાખવા જેવા છે. અઢળક લોકો અમદાવાદના જેટલા પણ હોય છે, નરોડા, બાપુનગર, નિકોલ, ઓઢવ કે પછી ઘોડાસર, ઘણી જગ્યાના તથ્યો યાદ રાખવાનું કહે છે. પણ મિત્રો, અમદાવાદના મોટાભાગના તથ્યો જે યાદ રાખ્યા જેવા હોય છે તમારે, તો તમારે જે જોવાલાયક સ્થળ છે તેના જ યાદ રાખવાના છે, જે બહુ ફેમસ છે, એક્ઝામમાં આવે છે તેને જ. તો અમદાવાદમાં સૌથી પહેલાં સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનાર, કાંકરિયા તળાવ, હટીસિંહના દેરા, સાયન્સ સિટી, ઉપરાંત જિલ્લામાં નળ સરોવર, ઐતિહાસિક સ્થળ લોથલ, બોટ ભવાની મંદિર, ગણેશપુરાનું ગણેશ મંદિર. મિત્રો, આટલા તથ્ય જરૂર યાદ રાખજો. આમાંથી જરૂર જો અમદાવાદનો પ્રશ્ન આવ્યો તો આમાંથી જરૂર તમારો પ્રશ્ન નીકળી જશે, જવાબ તમને આવડી જશે. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂર લાઇક કરો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. અને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો, જય ભારત, વંદે માતરમ, ઉત્તિષ્ઠ ભારત. 2019માં સરકારી નોકરી પ્રાપ્ત થાય તેના માટે સખત પ્રયાસ કરજો. ચેનલ સાથે જરૂર સંકળાયેલા રહેજો.